ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે, જેમાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે જિલ્લાની તમામ કોવિડ હોસ્પિટલ હાઉસફુલ છે, જેમાં દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, એડવોકેટ બી કે જોશી અને ભરતભાઈ ઠાકોર તેમજ અન્ય સેવાભાવી લોકો દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જનસેવા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં દિયોદર તથા આજુબાજુ વિસ્તારમાંથી ગરીબ કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં આ જનસેવા કોવિડ સેન્ટરમાં ઓક્સિજન, દવા, ઇન્જેક્શન સાથે ડોક્ટર સ્ટાફ પણ ખડે પગે રહી તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. અહીંયા અત્યારે મેં આપણા જે અહીંના આગેવાન છે અનિલભાઈ માળી, એમનો ફોન આવ્યો કે આપણે એવું ચાલુ કરીએ છીએ. તમે બધા જાણો છો કે અત્યારે રેફરલ હોસ્પિટલ દિયોદર ખાતે ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર ચાલે છે, પણ અત્યારે જે દિયોદર તાલુકામાં દર્દીઓની સંખ્યા જોતા ત્યાંની સુવિધાઓ આ દર્દીઓ માટે પૂરી પડાય તેમ નથી. દિવસે દિવસે કેસ વધે છે, લોકોને ઓક્સિજનની ડિમાન્ડ વધારે થાય છે. આ બધું જોતા અહીંના જે આગેવાન છે અને આ જે જનસેવા જે એમની સંઘ છે, જે એનજીઓ છે, એમને એક આ સારી પહેલ કરી છે અને એમને વિશ્વાસ અપાયું છે કે એમને અહીંયા દર્દીઓને જે પણ ક્રિટિકલ કેરવાળા હોય એમને પણ અહીંના જે પ્રાઇવેટ ડૉક્ટર આપણા ડૉક્ટર માહેશ્વરી છે, ડૉક્ટર પ્રદીપ માહેશ્વરી, એમને સાથે રાખીને આ ચાલુ કર્યું છે. ને મેં અત્યારે જોયું દર્દીઓને સર્વિસ પણ સારી મળે છે, ઓક્સિજન લેવલ પણ વધ્યા છે. જે માર્ગદર્શન મારા આપવાનું હતું આમ એમને આપ્યું છે, જે મેડિકેશન ચાલુ કરાવવી જોઈએ આ પણ એમને મેં મારી સૂચનાઓ આપી છે. આ પ્રમાણે અહીંયા ચાલુ થાય તો વધારે સારું છે. બીજું મારે ખાસ આ કહેવાનું છે કે ઓક્સિજનનું જે એમનું સપ્લાય છે આ નિરંતર એમની ભાગીદારીથી ચાલુ રહે અને દર્દીઓને સારું થાય એવું અમે ઈચ્છીએ છીએ. આરોગ્ય ખાતર તરફથી એમને જે પણ માર્ગદર્શન અથવા જે પણ મેન પાવર જોઈતી હશે અમે પૂરા પ્રયત્નો કરશું. અત્યારે પણ અમે અમારા વર્કરને અમે અહીં એકને ડેપ્યુટ કર્યું છે, જે એમનું દિવસમાં ઓક્સિજન સેચ્યુરેશન માપવાની થાય અથવા ટેમ્પરેચર માપવાનું થાય અથવા જે સલાહ સૂચન આપવાનું થાય આ થશે. ને આ એક સારું એમને સાહસ કર્યું છે, એનાથી અમારા જે કોવિડ ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર છે એના ઉપર લોડ થોડુંક ઓછું થશે. અત્યારે કોવિડની ખૂબ મહામારી કોરોના કારણે આ વિસ્તારના લોકોને ખૂબ મુશ્કેલી પડતી હતી. સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર હતું, પણ તમામ બધા દર્દીઓનો વધારો થવાના કારણે અમે અત્યારે આદર્શ હાઈસ્કૂલ દિયોદરમાં અમારા બધાના દિયોદરના અનિલભાઈ છે, બી કે જોશી છે, બધા અમારા સહયોગથી અહીંયા કોવિડ સેન્ટર એટલે હાલ પૂરતું વધારે પડતા દર્દીઓ આવે તો બે પે દર્દીઓ રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. દિયોદરના પ્રાઇવેટ ડૉક્ટરો તમામ ડૉક્ટરોએ એમ કીધું કે અમે એક એક કલાક બધા જ સેવા આવે છે અને પ્રદીપભાઈનો ખૂબ પણ આગ્રહ હતો કે હું મારો દવાખાનો છોડીને ચોવીસે કલાક તમે કહેશો તો રહીશ, પણ તમે આ સેન્ટર ચાલુ કરો. કે બધાના સહયોગથી અહીંયા લોકોને વધારે વધારે સેવા સારી મળે એના માટે અમે અત્યારે પૂરેપૂરા અમારી અથક પ્રયત્નો કરવા માટે અમે આ ચાલુ કર્યું છે. અત્યારે વધારે વધારે મુશ્કેલી ઓક્સિજનની છે. એનું કારણ છે કે ઓક્સિજનના લોકોને ઓક્સિજન ઘટે છે અને ઓક્સિજન ખૂબ ઓછો મળે છે, પણ તમ છતાં જેટલી અમારાથી બને એટલી અમે સ્ટોક કરી અને લોકોને અમે હજી 100 જેટલી બોટલો મંગાવી છે અને એ બોટલો આવે તો અમે વધારે વધારે સ્ટોક કરીને અહીંના કોઈપણને પડતી મુશ્કેલી જેટલી અમે થાય એટલી પૂરેપૂરી મદદ કરીને લોકોનો જીવ બચાવવા માટેની અમારી પૂરેપૂરી કોશિશ છે. જો કે આ જનસેવા કોવિડ કેર સેન્ટર ખાતે કોરોના દર્દીઓને પૂરેપૂરી સારવાર મળે તે માટે દિયોદરના પ્રાઇવેટ ડોક્ટર પણ સેવા માટે જોડાયા છે, જેમાં દિવસ દરમિયાન પ્રાઇવેટ ડોક્ટર ટીમ પણ જનસેવા કોવિડ કેર સેન્ટરમાં સેવા આપી રહ્યા છે. આજે દિયોદરમાં જનસેવા ટ્રસ્ટ દ્વારા આદર્શ સ્કૂલમાં અત્યારે આપ બધાને ખબર છે કે કોવિડનું સંક્રમણ બહુ ફાસ્ટ વધી રહ્યો છે, દિવસે દિવસે બહુ વધી રહ્યો છે. પેશન્ટોને બેડ નહીં મળતા, પેશન્ટ ડીસા પાટણ બધા ધક્કા ખાય છે. ગરીબ માણસ વિચારા એમાં કેટલાય મરી જાય છે, અમુકના તો લાગવગથી બેડ મળે છે. એ ધ્યાનમાં રાખી અમારા એમએલએ શ્રી શિવાભાઈ ભુરિયા સાહેબ, અનિલભાઈ સાહેબ અહીંયા કોવિડમાં સેન્ટર ચાલુ કર્યો છે, એમાં અમે કોવિડ આઈસીયુ સેન્ટર ચાલુ કર્યો છે અને કોવિડ કેર સેન્ટર ચાલુ કર્યો છે. જરૂરિયાતમંદ દર્દી જેને ઓક્સિજનની જરૂર હોય એને અમે ઓક્સિજન પૂરી પાડશું.
જરૂરિયાતમંદ દર્દી જેટલી અમારી પાસે સગવડો છે એ પ્રમાણ, અને જે પેશન્ટોને ઓક્સિજનની જરૂર નહીં હોય એના અમે બાકી બીજી બધી ટ્રીટમેન્ટ આપશું. ઓક્સિજનવાળા દર્દીના પણ કોવિડની જે પ્રોટોકોલ પ્રમાણ, જે પ્રોટોકોલ સ્ટાન્ડર્ડ પ્રમાણ પ્રાઇવેટ હોસ્પિટલમાં જે દવા થાય એની એ દવા અમે અહીંયા આપશું અને ટોટલી ફ્રી આપશું. અને હું પ્રાઇવેટ ડૉક્ટર છું, મારી પોતાની હોસ્પિટલ છે, મેં મારી પોતાની હોસ્પિટલ બંધ કરી અને અહીંયા 24 કલાક ફ્રીમાં સેવાએ હું આપીશ.